કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો? તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. તો આજે તો શું આપણે કંઈક અલગ વ્લોગ બનાવીએ, ડેલી એક ના એક વ્લોગ બનાવીએ એટલે તમને ન મજા આવે ને અમને ન મજા આવે. તો આજે આપણે આખો દિવસ શું કરીએ ને, દિનચર્યા એ તમને બતાવીશું. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આજે તો સવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે અને લગભગ 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે બધા ઊભા થઈ ગયા છીએ. નીતુ અત્યારમાં દુકાન ખોલવા ગયા છે અને અમારા કેવલભાઈ જો છે સૂતા. કેવલભાઈની તબિયત થોડીક ઓલી છે એટલે સૂઈ ગયા. કા ભાઈ સાગુ ને બેટા, કેવલ કેવલ સાગુ ને ભાઈ હાલો બધા હાલો. હમશે તડકો થઈ ગયો છે, એકું ખોલજો. તડકો થઈ ગયો છે હાલો. ચાલ ભાઈ અત્યારમાં જાગી જાય ને, નીતું નાસ્તો બનાવે છે તમને બતાવું. સવારમાં દાદા ને માતાજીને અગરબત્તી દીવાને એવું કરી નાખ્યું છે. તો હાલો આપણે નાસ્તો કરી બતાવી દે. હાલો તો જો અત્યારમાં અમારે મેડમ જો ગરમ ગરમ નાસ્તો બનાવે કા. તો નાસ્તામાં અમારે હોય સવારમાં હોય ભાખરી જો અને વલકા ચા બને. શું બને? કોફી માં લાગ્યા છે ભાઈ. આવું છે બધું જોતો સવાર માં અમારે નાસ્તો બનતો અહીંયા. અને કેવલ ભાઈ અમારે જો આવી ગયા છે. કાકેલ ભાઈ જાગજો ને ભાઈ. હે હાલો તો બ્રશ કરી નાખો ને પછી જઈ દુકાન. હાલો નાસ્તો કરી લેવી છે. હાલો તો કેવલ ભાઈ બ્રશ કરવા જાય છે ને આપણે જઈ હવે દુકાન. આવી ગયા છે અત્યારમાં દુકાને અને લગભગ 8 જેવો ટાઈમ થવા આવ્યો છે અને આજે નાસ્તામાં થોડુંક મોડું થઈ ગયું. કારણ છે કે અમારે કેવલ ભાઈ ઉતા હતા એટલે થોડોક નાસ્તો મોડો તૈયાર કર્યો. ભાઈ ઊભા થાય પછી તૈયાર કરે એટલે ગરમે ગરમ રહે. અમારે બધા આવી ગયા છે અહીંયા દુકાને જ નાસ્તો કરવા. કા અરે કેવલ ભાઈ, કેવલ ભાઈ બ્રશ કરીને આવતા ભાઈ. હા અરે મેં કાલે જો વેલા ઊભી થઈ ગઈ કા. અને કેવલ સર પેલા હું ઊભી થા બધે પેલા પછી કેવલ થાય. હાલો તો ફટાફટ નાસ્તો કરી લઈને પછી હમણાં તો કેવલ ભાઈ જો કમ્પ્લીટ થઈ ગયા છે અને જવાનું છે ક્યાં? બાળ મંદિરે. મિતાલી જો કેવલ ને ખબર છે ક્યાંથી લીધેલો છે ને ખબર છે. હાલો તો ગાડી બાર કાઢીએ. હું તાવો રેડી થઈ ગયો ભાઈ તો પણ જવું દવા પેલી થી કેરમાં. હે સારું હાલો ગાડી કાઢીએ. લાઈન થઈ ગયા છે કમ્પ્લીટ ને આપણે જવાનું છે. થોડુંક બહાર કામ છે એટલે તો કન્ટિન્યુ વ્લોગ મારે છે. ચા જાવું ને પછી આપણે કહેશું. અને તું જો રાંધે છે રાંધવાનું લગભગ કરીને કમ્પ્લીટ. કેવલ ને મિતાલી બંને તો ભણવા જતા રહ્યા. મિતાલી ભણવાના જ જી, મિતાલીના રજા છે પણ એ તો કેવલ ને હારે ગયું બાળ મંદિરે. તો નીતુ રાંધને કહ્યું હવે જમી લે પછી જવાનું છે મારે બહાર. લાઈન કમ્પ્લીટ થઈને આવતા રહ્યા દુકાને. નીતુ રાંધવા ગયેલી હતી તો જો રાંધીને આવતી રહી છે અને અહીંયા દુકાને જ લેતા આવે એટલે અહીંયા જમી લે. જો જમવાનું બધું કમ્પ્લીટ કરીને કા. દુકાન નો માલે લઈ લીધો થેલા કરીને તૈયાર અને આપડે ધૂમ બેગ લઈને આવેલા. કેમ કે આમાં શું પુરાવાનું ખબર? પેટ્રોલ પુરાવાનું એટલે આપડે ધૂમ બેગ લઈને આવી. તો આપડે ફોર વ્હીલર આવી પણ ટાંકી થઈ ગઈ ખાલી. એક આંખ હતો ખાલી પેટ્રોલ નો તો ટુ વ્હીલર જ આવ્યા એટલે ગાડી ટાંકી ફૂલ કરી દીધી છે હવે ધીમે ધીમે નીકળ. હાલો તો આપણે તળાજા જેલા તને આવતા છે ઘેરે અને થોડોક સામાન લાવ્યા બધા ઠેલા તો મૂકી દીધા આમ તેમ. અને મિતાલી જાઓ મારના લેસન કરે ખોળે છે ઠેલા. તો ઠેલા કહો હું લેવાય અને કેવાલ ને મિતાલી ને જો સફરજન કઈ લાગે. હે વાહ કેવાલ વાહ. અને અમારા ભાઈ બનજો મમ્મી જરા તો તળાજા ને લાવ્યા છે મનસુરિયામ. તો હજમો આ પેશલ તળાજા નું મનસુરિયામ છે કેમ લાગે? તળાજા નું મસ્તી નું છે.
તું તો નકરે કોઈ જગ્યા ખા અને તને ખવાય નહીં તાવ એટલે તો હાલો મંચુરિયમ ખાઈ લે. હાલો આપણે તળા જતી વીએ હતા અને પછી તો મંચુરિયમ પણ ખાઈ લીધું અને નીતુ દુકાને બેઠી હતી. આવીને પછી પાછી મંચુરિયમ ખાઈને પછી પહેલી એકાદ બે સોડા બનાવવાની હતી. સોડા બનાવી દુકાને કેમ કે સોડાનો ફ્લેવરનો મસાલાનું બધું ખૂટી ગયું હતું એટલે તળા જયેલા હતા થોડુંક લેવાનું હતું એટલે દુકાનનું બીજું મારે કામ હતું એ પણ પતાવ્યું. તો આવતા હતા અને પછી આપણે તળા જતા આવીને સોડા બનાવીને પછી આપણે ઘરમાં આવતા હતા કે વિડીયો એડિટ કરવાનો છે એમ કરીને. તો નીતુને આજે કહેવાનું નથી, સરપ્રાઈઝ કરવાની છે, સરપ્રાઈઝ. અને આજે આપણે દાળ બનાવી છે પછી તમને કહીએ કેમ કે આપણે રસોડામાં નથી જાય અત્યાર સુધી. તો દાળ તો જો આ થોડીક કેવાય આટલું રાખી છે બાફેલી અને દાળ થઈ ગઈ છે કમ્પ્લીટ. પણ નીતુને કહેવાનું નથી આપણે કે આપણે દાળ બનાવી એમ. તો તમને જરાક બતાવી દઉં, જો મસ્ત મસ્ત જો ધવાડા કાઢ્યા છે, જોરદાર દાળ બનાવી પણ થોડુંક તેલ વધી ગયું એવું લાગે. જો તો તમે ખાસ કરીને કમેન્ટ કરજો તેલ વધી ગયું કેમકે આપણને કાંઈક ખબર ન હોય કેટલું તેલ નાખવું અને મરચું કેટલું નાખવું. બનાવી નાખવું પણ બની ગઈ છે. નહીં તો આપણે કહેવાનું છે હમણાં જીન કે હાલ તું જલ્દી જાણવા જાય આપણે એને સરપ્રાઈઝ કરવાનું છે. હમણાં જોઈએ આપણી શું કે કેવા હાટું બાફેલી રાખી એ આપણે થોડીક લેતા જઈએ સાંજે કાઢ લઈએ અને આપણી બાફેલી ખા. જો શેઠાણી બેઠા જવા મારે જો દુકાન કેવલભાઈ શું કરે એકડા લખા હેલા કેવલભાઈ દિલ બનાવડાવે. અરે હવે તું જાણી આલી જલ્દી ઉતાવડે મારે વિડીયો એડિટ થોડો બાકી રહો હવે. તું જલ્દી જા રાંધવા જા ને મારે વિડીયો થોડો એડિટ રહો હવે હું દૂધ લઈ આવું કઈ ઘર ઉતાવડે તું પેલા રાંધવા જા. આપણે ખબર ન પડે કે રાંધવાનો ટાઈમ છો કે હાલો આપણે દુકાને રાઈ બેહાડી એવા એમ ખબર ન પડતી. અને લી હું વિડીયો એડિટ કરતો તો ઘડીક વાર આરામ કરું કેમ કે થાકી ગયો તળા જો તો થોડું દુકાનનું માલ લેવાનો આમને રીંગણા બટેટા પણ એમાં છે ને તેલ વધી ચુકા મરસું વધી ચુકા હેડ નઈ હસતી લાલ ચટક થી તો પેલા રવાડા જોયા મે દાળ બનાવી નાખી તો ખોટો ખોટો કહો તને કારણે તો તો કાકડા કા ધોળા બની રહે. તું પેલા જોયા જા રસોડા જા દાળમાં કે કાળ બી દાળમાં કે કાળ પડે તો વિશ્વાસ ન આવતો. હાલ તો હાલ રસોડા મેલે આ મારા વિશ્વાસ લેવા આવું છું. જે બની હોય કેવાન નહી ભાઈ હે કેવી કેવી જે બની હોય કેવાન નહી ભાઈ એમ નહી પણ મને ન વિશ્વાસ આવે કે હા છે દાળ બનાવી આવડે નહી વિશ્વાસ આવે અને બતાવી પડશે કેવી રીતે દાળ બનાવી નહી કેમ. ચાલો આપણે એને બતાવો જોવા લઈ જઈએ કે કે વાગ્યા જોઈ લઈ બનાવી જમીન તો લીધું હતું જમીન પછી મારા મિત્ર નું એક ટકાને થોડુંક બે હવા જવાનું હતું ભાઈ બંધ પાસે થોડુંક કામ હતું એટલે તને બે હવા ગયો ઘરે આવ્યા હતા બધા સુઈ ગયા. જો આ ઘટી જી કેવા લે ઘટી ગયા અને મિતાલી ભજી નહી હું તો ના ભજી લે કેમ તું જાગે કરતી લેશન કરતી થી એવું છે હા તો બધે ઘટી ગયા ઈ બધે હું જા મિતાલી જો ઓજી જાગે છે લેશન કરતી થી બોલો અત્યાર સુધી જાગી તો હાલ પતિ જુક લેશન બાકી છે હે પતિ જુ મને ખબર છે કે લાઈટ શરૂ છે ને કોક કોક જાગતું તો લાગે જ તી પણ આપણે એવા ને તો મિતાલી લાઈટ શરૂ રાખીને ઈ તો હું જી મને એમ કે હું જી છે. તો જોવાય લેશન કરીએ લેશન પૂરું થઈ ગયું છે ને તો આપણે તો મિતાલીને જ પૂછીએ મિતાલી જાગ્યા બીજે બધા તો હું ગયા કે મિતાલી દાળ કેવી બની ત્યાં બહુ મસ્ત બની હતી તમે બનાવો કે ઘટે ભાઈ 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 ભાઈ
જો આપણી દાળ કે મસ્ત બની. તો હેલો ભાઈ, આવડે આ કોઈ વ્લોગ તો પૂરો નહીં કરે, તો તું કરી દે, હું કરી દે પૂરો. ચાલો મિત્રો, તો આઈનો વ્લોગ અહીં સુધી થી, અને અમારી ડેલી છે ને દિનચર્યા આવી હોય, સવારમાં નાસ્તો હોય, બપોરનું જમવાનું, પછી કંઈક લેવા જવાનું હોય તો એવી રીતનું હોય. તો આજની કંઈક દિનચર્યા આજ આવી રીતી. તો આ સાથે તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશ. તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી નાખજો. મળી જશે બીજા નવા વ્લોગમાં. ચાલો બાય બાય.